નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? પીવી મોડલ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 3માં ભણીશું વિષય આસપાસ, એમાં મૂલ્યાંકન પ્રશ્નપત્ર. એમાં જુઓ, પ્રશ્ન 1 અ, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાલી જે બોક્સમાં લખવાનો છે, બરાબર છે? એમાં પહેલું, રાત્રે ખોરાકની શોધવા નીકળતું પ્રાણી કયું છે? એમાં ચાર ઓપ્શન આપેલા છે વિદ્યાર્થી મિત્રો. અ પોપટ, બ ઘુવડ, ક બકરી અને ડ સસલું. તો એમાં સાચો વિકલ્પ કયો છે? બ ઘુવડ. તો આપણે અહીંયા લખીશું બ. બીજું, ઔષધ તરીકે ઉપયોગી વનસ્પતિ કઈ છે? અ તુલસી, બ બોગનવેલ, ક ગલગોટો અને ડ કરેણ. તો કઈ આવશે? તુલસી. ઔષધ તરીકે કઈ વનસ્પતિનો ઉપયોગ કરીએ છીએ આપણે? તુલસીનો. પછી ત્રીજું, ખિસકોલીની પાર્ટીમાં કયા બે પંખીઓ આવ્યા? ખિસકોલીની પાર્ટી હતી ત્યારે કયા બે પંખીઓ આવ્યા હતા? અ કબૂતર પોપટ, બ ચકલી હોલો, ક કાબર કાગડો અને ડ બતક શમળી. તો ખિસકોલીની પાર્ટીમાં કયા બે પંખીઓ આવ્યા હતા? તો શું આવશે? ક કાબર કાગડો. તો અહીંયા આપણે લખીશું ક. ચોથું, હાથી શાના વડે શરીર પર પાણી છાંટીને સ્નાન કરે છે? હાથી શેનાથી પાણી છાંટે છે? તો સૂંઢની મદદથી છાંટે ને. તો એમાં જો ચાર આપેલા છે આપણને, અ મો વડે, બ સૂંઢ વડે, ક કાન વડે અને ડ દાંત વડે. તો હાથી શેનાથી પાણી છાંટે? તો સૂંઢ વડે. તો શું આવશે? બ સૂંઢ વડે. હવે બ, પ્રશ્ન 1 બ, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. હવે આપણે સાચો શબ્દ હોય એનાથી આપણે ખાલી જગ્યા પૂરવાની છે. એમાં પહેલું, દિવાળીના તહેવારમાં ઘરની આજુબાજુ ખાલી જગ્યા પ્રગટાવવામાં આવે છે. દિવાળીનો તહેવાર હોય તો ઘરની આજુબાજુ શું પ્રગટાવવામાં આવે? દીવડા. તો અહીં આપણે લખીશું દીવડા. બીજું, સલમાનના કાકાએ કુટુંબના બાળકોને ખાલી જગ્યા ચલાવતા શીખવ્યું. શું આવશે? સાયકલ. તો અહીંયા આપણે લખીશું સાયકલ. ત્રીજું, વિપુલના દાદીમાને ખાંડ ગળપણ નાખેલી દાળ પસંદ છે. કેવી દાળ પસંદ છે? ખાંડ એટલે કે ગળપણ નાખેલી. ચોથું, સૂર્ય કુકરમાં ખોરાક રાંધવા માટે જરૂરી ઊર્જા ખાલી જગ્યામાંથી મળે છે. શેમાંથી મળે? તો સૂર્યમાંથી. પાંચમું, આગ લાગે ત્યારે આપણે ખાલી જગ્યાને મદદ માટે બોલાવીએ છીએ. આગ લાગે ત્યારે આપણે કોને મદદ માટે બોલાવીએ છીએ વિદ્યાર્થી મિત્રો? ફાયર બ્રિગેડને. છઠ્ઠું, વનસ્પતિના ખાલી જગ્યાનો રંગ લીલો હોય છે. વનસ્પતિના શેનો રંગ લીલો હોય? તો પાનનો. શેનો આવશે? પાન. પ્રશ્ન 2 અ, એમાં નીચેના વિધાનોમાંથી સાચા વિકલ્પો સામે ખરાની અને ખોટા વિકલ્પો સામે ખોટાની નિશાની કરવાની છે. એમાં પહેલું, ઊંટને રણનું વાહન કહેવામાં આવે છે. તો સાચું કે ખોટું? તો શું આવશે? સાચું. બીજું, પપ્પાના નાના ભાઈના પત્ની આપણા મામી કહેવાય. પપ્પાના નાના ભાઈના પત્ની તો આપણા મામી કહેવાય કે કાકી કહેવાય? શું કહેવાય? કાકી કહેવાય ને. તો અહીં આપેલું છે મામી, તો અહીંયા આવશે ખોટું. આ ખોટું છે. ત્રીજું, અપુએ જંગલના બધા જ વૃક્ષોને પાણી પાયું. અપુ હાથી હતો, એણે જંગલના બધા વૃક્ષોને પાણી પાયું હતું? નહીં, ફક્ત કેળને પાણી પાયું હતું. કેળના જે વૃક્ષ હતા એને પાણી પાયું હતું. તો અહીંયા આપણે ખોટું આવશે. હવે ચોથું, પહેલાંના સમયમાં લોકો મુસાફરી માટે પ્રાણીઓનો ઉપયોગ કરતા હતા. જો વિદ્યાર્થી મિત્રો, પહેલાંના સમયમાં અત્યારે જે આધુનિક વાહનો છે એવા આધુનિક વાહનો હતા નહીં. સ્કૂટર, રિક્ષા, બસ, હવાઈ જહાજ આ બધા વાહનો નહોતા. તો પહેલાં લોકો ચાલીને કાં પછી પ્રાણીઓનો ઉપયોગ કરતા હતા.
મુસાફરી કરવા માટે, તો અહીંયા આવશે સાચું. હવે પેજ નંબર 98 એમાં પ્રશ્ન 2 બ, એમાં જુઓ બંધ બેસતા જોડકા રચો. અહીંયા આપણે જોડકા જોડવાના છે, અ વિભાગમાંથી બ વિભાગમાં જે અ વિભાગની સામે આવતું હોય એ આપણે બ વિભાગમાંથી શોધી અને લખવાનું છે, અહીંયા જોડવાના છે આપણે. તો પહેલું, પાણીને ડોલ વડે ખેંચવામાં આવે તો શું આવશે? કૂવો. ત્રીજું, તો અહીંયા આપણે અહીંથી અહીંયા જોડવાનું છે. પછી બીજું, આકાશમાંથી પાણી પડે તો શું આવશે? આકાશમાંથી પાણી ક્યારે પડે? વરસાદ આવે ત્યારે પડે ને, તો ચોથું આવશે વરસાદ. ત્રીજું, પહાડ પરથી ખળખળ વહેતું પાણી તો શું આવશે? ઝરણું. પહાડમાંથી જે ખળખળ વહેતું પાણી આવે એને શું કહેવાય? ઝરણું કહેવાય. હવે ચોથું, પગથિયાવાળો કૂવો. પગથિયાવાળા કૂવાને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? વાવ કહેવાય. શું કહેવાય? વાવ. હવે પ્રશ્ન 3 અ, નીચેની વનસ્પતિઓનું વૃક્ષ છોડ અને વેલામાં વર્ગીકરણ કરવાનું છે. એમાં બોર, દ્રાક્ષ, ગુલાબ, ગુલમોર, બારમાસી, વટાણા, તુલસી અને પપૈયું આપેલા છે. તો સૌથી પહેલાં આપણે વૃક્ષ લખીશું, તો વૃક્ષમાં કયા આવશે? તો બોર અને ગુલમહોર. પછી પપૈયું પણ વૃક્ષમાં આવશે, આ 3 વૃક્ષમાં આવશે. પછી લખવાનું છોડ, તો છોડમાં કયા આવશે? તો કે ગુલાબ અને તુલસી આવશે. પછી વેલો, વેલામાં વર્ગીકરણ કરવાનું, તો દ્રાક્ષ, પછી શું આવશે? વટાણા. દ્રાક્ષ અને વટાણાના વેલા થાય. પછી જો બ, નીચેના વ્યવસાયકારોના કાર્યો કરવા માટેના સ્થળોના નામ લખો. નીચેના આ વ્યવસાયકારો છે, કાર્ય કરવા માટે કયા સ્થળનો ઉપયોગ કરે છે તે લખવાનું છે. તો ડૉક્ટર ક્યાં હોય? તો દવાખાનામાં કે હોસ્પિટલમાં હોય. ટપાલી ક્યાં હોય? તો પોસ્ટ ઓફિસમાં, પોલીસ ચોકીમાં હોય. અને ન્યાયાધીશ ક્યાં હોય? કોર્ટ અદાલતમાં. હવે પ્રશ્ન 4 એમાં નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર લખો. હવે આ પ્રશ્નોના જવાબ 1-10 આપ્યા છે પ્રશ્નો, એના જવાબના ફોટા હું તમને મોકલીશ, એમાંથી તમારે લખવાના છે. પ્રશ્ન 5માં પણ એમ, હું તમને આના ફોટા મોકલીશ, એમાંથી તમારે લખવાના છે. પ્રશ્ન 3, 4 અને 5ના હું તમને ફોટા મોકલીશ. અને આના સ્વાધ્યાય પોથીના પ્રશ્ન 2 બ, પ્રશ્ન 1 અ બ અને પ્રશ્ન 2ના, પ્રશ્ન 1 અને 2ના હું તમને ફોટા મોકલીશ સ્વાધ્યાય પોથીના. અને આના હું તમને ચોપડાના ફોટા મોકલીશ, એમાંથી તમારે આપણે જે પેપરનો ચોપડો બનાવ્યો છે ને વિદ્યાર્થી મિત્રો, એમાં તમારે આસપાસનું જે છે એમાં પ્રશ્ન 3 અથી લખવાનું છે. આસપાસ જ્યાં લખ્યું છે ને ત્યાં લખવાનું છે. આટલું ફોટા મોકલું એ તમારે ચોપડામાં લખવાનું છે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.